હેલો મિત્રો આજે અભ્યાસ કરીશું બિનસચિવાલય સ્પેશિયલ મોક ટેસ્ટ ટુ વિષય કમ્પ્યુટરની તો મિત્રો આજે કમ્પ્યુટર વિષયના મહત્વપૂર્ણ મહત્ત્વપૂર્ણ ઓનલાઈન પ્રશ્નોની ચર્ચા કરીશું તો મિત્રો આપ અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો મિત્રો આજે ચર્ચા કરીશું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ કમ્પ્યુટરને લગતા તમામ ઓનલાઈન પ્રશ્નોની મિત્રો પ્રથમ પ્રશ્ન છે અહીં ભારતમાં બનેલું પ્રથમ કમ્પ્યુટર ક્યુ હતું તો મિત્રો ભારતમાં બનેલું પ્રથમ કમ્પ્યુટર એ સિદ્ધાર્થ હતું તેનું નિર્માણ ઇલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું હતું ભારતમાં પ્રથમ કમ્પ્યુટર સોળ ઓગસ્ટ ઓગણીસો છ્યાસીના રોજ બેંગલુરૂની મુખ્ય પોસ્ટ ઓફિસમાં લગાવવામાં આવ્યું હતું ઇન્ટરનેટ પર પ્રથમ વેબસાઇટ બનાવવાવાળી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી હતી એટલે કે ભાજપા હતી ભારતની સૌપ્રથમ સિલિકોન ઘાટી બેંગલુરૂમાં આવેલી છે મિત્રો ભારતની સિલિકોન વેલી તરીકે બેંગલુરુ શહેર ઓળખાય છે ઇન્ટીગ્રેટેડ સર્કિટ ચીપની શોધ કોણે કરી હતી તો મિત્રો ઇન્ટીગ્રેટેડ સર્કિટ ચીપની શોધ એ જે એસ ગીએ કરી હતી અનુપમ એ બાભા પરમાણુ સંશોધન કેન્દ્ર કેન્દ્ર દ્વારા વિકસાવવામાં આવેલું સુપર કમ્પ્યુટર છે તો મિત્રો અનુપમ એ શું છે તો અનુપમ એ બાભા પરમાણુ કેન્દ્ર પરમાણુ સંશોધન કેન્દ્ર દ્વારા વિકસાવવામાં આવેલું સુપર કોમ્પ્યુટર છે વિશ્વનું પ્રથમ ડિજિટલ કમ્પ્યુટર ક્યુ હતું તો મિત્રો વિશ્વનું પ્રથમ ડિજિટલ કમ્પ્યુટર એ યુનિવેક હતું માઇક્રોપ્રોસેસર એ ચોથી પેઢીનું કમ્પ્યુટર છે પ્રોલોગ પ્રોલોગ એ પાંચમી પેઢીના કમ્પ્યુટરમાં વપરાતી ભાષા છે પુણેની સીડેક સીડેક કંપનીના વૈજ્ઞાનિકોએ અઠ્યાવીસ માર્ચ ઓગણીસો અઠ્ઠાણું પ્રતિ સેકન્ડ એક ખર સો અજબ ગણતરી કરવાની ક્ષમતા ધરાવતા પરમ એક હજાર નામના કમ્પ્યુટરનું નિર્માણ કર્યું હતું મિત્રો પ્રશ્ન પૂછાય કે પરમ એક હજાર નામના કમ્પ્યુટરનું નિર્માણ કોણે કર્યું હતું તો મિત્રો પુણેની સીડેક કંપનીના વૈજ્ઞાનિકોએ ભારતમાં સૌ પ્રથમ નેશનલ એરોનોટિકલ લેબોરેટરી લેબોરેટરી બેંગ્લોરને ફ્લોસાવર નામનું સુપર કમ્પ્યુટર વૃક્ષામાં સફળતા મળી હતી તો મિત્રો ભારતમાં સૌપ્રથમ સુપર કમ્પ્યુટર વૃક્ષાવવામાં સફળતા કોને મળી મળી હતી તો મિત મિત્રો નેશનલ એરોનોટિકલ લેબોરેટરી બેંગ્લોરને મળી હતી તેમણે ફ્લોસાવર નામનું સુપર કમ્પ્યુટર વિકસાવ્યું હતું ભારતમાં સૌપ્રથમ પ્રથમ કેવો વાયરસ જોવા મળ્યો હતો તો મિત્રો ભારતમાં સિબ્રેન નામનો વાયરસ સૌપ્રથમ જોવા મળ્યો હતો યુપીએસનું આખું નામ શું છે તો મિત્રો યુપીએસનું આખું નામ એ અનઇન્ટરેપ્ટેબ અન પાવર સપ્લાય છે ઉચ્ચ ઘનતા એટલે કે હાઈ ડેસ્ટની ધરાવતી ફ્લોપી ડ્રાઈવની ફ્લોપી ડ્રાઈવની ક્ષમતા સંગ્રહ ક્ષમતા કેટલી છે તો મિત્રો ઉચ્ચ ઘનતા ધરાવતી ફ્લોપી ડ્રાઈવની સંગ્રહ ક્ષમતા એ એક પોઈન્ટ ચુમ્માળીસ એમબી છે મેઇન મેમરી અને રજિસ્ટર વચ્ચે બફરનું કાર્ય કોણ કરે છે તો મિત્રો મેઇન મેમરી અને રજિસ્ટર વચ્ચે બફરનું કાર્ય એ કેશ મેમરી કરે છે એટલે કે કેશ મેમરી કરે છે કીબોર્ડમાં ઉપરની લાઇનમાં કુલ કેટલી ફંક્શન કી આવેલું હોય છે તો મિત્રો કીબોર્ડની ઉપરની લાઇનમાં કુલ બાર ફંક્શન કી આવેલું હોય છે કયા પ્રકારના કમ્પ્યુટરનો ઘરમાં પીસી તરીકે ઉપયોગ થાય છે તો મિત્રો માઇક્રો કમ્પ્યુટરનો ઉપયોગ એ ઘરોમાં પીસી તરીકે થાય છે હવામાનની આગાહી સંરક્ષણને લગતા કાર્યો પરમાણુ ઉર્જાના સંશોધન માટે કયા કમ્પ્યુટરનો ઉપયોગ ઉપયોગ થાય છે તો મિત્રો હવામાનની આગાહી સંરક્ષણને લગતા કાર્યો પરમાણુ ઊર્જાના સંશોધન માટે સુપર કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે સૌપ્રથમ માઇક્રો પ્રોસેસર કઈ સાલમાં શોધાયું હતું તો મિત્રો સૌપ્રથમ માઇક્રો પ્રોસેસર એ ઈસવીસન ઓગણીસો એકોતેરમાં શોધાયું હતું

ઇન્ટરગ્રેટેડ સર્કિટને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો મિત્રો લાર્જ લાર્જ સ્કેલ ઇન્ટરગ્રેટેડ સર્કિટને બીજા માઇક્રોપ્રોસેસર નામે ઓળખવામાં આવે છે વિજીએનું પૂરું નામ શું છે તો મિત્રો વિજયનું પૂરું નામ વિડીયોગ્રાફિક ગ્રાફિક એડેપ્ટર છે એસએમપી એસનું પૂરું નામ શું છે તો મિત્રો એસએમપીએસનું પૂરું નામ સ્વિચ મોડ પાવર સપ્લાય છે બીસીડીનું પૂરું નામ બીસીડીનું પૂરું નામ શું છે બીસીડીનું પૂરું નામ એ બાઇનરી કોડેડ ડેસીમલ છે પેઇન્ટ ફાઇલનું એક્સ એક્સટેન્શન શું હોય છે તો મિત્રો પેઇન્ટ ફાઇલનું એક્સટેન્શન એ ડોટ બી એમ હોય છે સાઉન્ડ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે તો સાઉન્ડ ફાઇલનું એક્સટેન્શન એ ડોટ ડબ્લ્યુ એવી એટલે કે ડોટ વેવ હોય છે ડેટા મેનેજમેન્ટ માટે ફોક્સપ્લસ એપ્લિકેશનનો ઉપયોગ થાય છે મિત્રો ડેટા મેનેજમેન્ટ માટે ફોક્સપ્લસ એપ્લિકેશનનો ઉપયોગ થાય છે ઈડીપીનું સંપૂર્ણ નામ શું છે તો મિત્રો ઈડીપીનું સંપૂર્ણ નામ એ ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ છે છે સામાન્ય રીતે બેંકમાં ઓપ્ટિકલ કેરેક્ટર રેકનાઇઝરનો ઉપયોગ થાય છે મિત્રો બેંકમાં શાનો ઉપયોગ થાય છે તો બેંકમાં ઓપ્ટિકલ કેરેક્ટર રેકનાઇઝર રેકેનાઇઝર એટલે કે ઓ સી આરનો ઉપયોગ થાય છે ડિવિડી ડિજિટલ વર્સ્ટાઈલ ડિસ્કની વધારેમાં વધારે સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે તો મિત્રો ડીવીડીની વધારેમાં વધારે સંગ્રહ ક્ષમતા એ સત્તર જીબી હોય છે ફ્લોપીડિક્સની રચનામાં આર્ય ઓક્સાઇડ રસાયણનો ઉપયોગ થાય છે મિત્રો મિત્રો કયા ઉપયોગ ઉપયોગ થાય થાય છે છે તો ટેપ માં ડેટા કયા સ્વરૂપે લખાય છે તો મિત્રો ટેપ ડ્રાઇવમાં ડેટા એ ડિજિટલ સ્વરૂપે લખાય છે ની શોધ ક્યારે થઈ હતી તો મિત્રો ની શોધ એ ઈસવીસન ઓગણીસો અડતાલીસમાં થઈ હતી વિનજીપ નામના ટુની મદદથી એક કરતાં વધુ ફાઇલો ભેગી થાય છે વિનજીપ મિત્રો એક કયા ટોલની મદદથી એક કરતાં વધુ ફાઇલો થાય છે તો મિત્રો મદદથી એક કરતાં વધુ ફાઇલો થાય છે વિન્ડોના ટાસ્ક પ્રોપર્ટી જોવા સુધારવા માટે સ્ટાર્ટ મેનુ ઉપર માઉસ પોઈન્ટર લઈ જઈ રાઈટ ક્લિક કરો મિત્રો વિન્ડોના ટાસ્ક પ્રોપર્ટી જોવા કે સુધારવા માટે સ્ટાર્ટ મેન ઉપર સ્ટાર્ટ મેન ઉપર માઉસ પોઈન્ટરને લઈ જવું અને ત્યારબાદ રાઈટ ક્લિક કરશો એટલે વિન્ડોના ટાસ્કબાની પ્રોપર્ટી જોવા જોવા કે સુધારવા માટેના માટેનો ઉપયોગ થશે વર્ડપેડની ફાઇલમાં ટાઈપ કરેલ બધું લખાણ એક સાથે સિલેક્ટ કરવા કંઈ શોર્ટકટ કી વપરાય છે તો મિત્રો વર્ડપેડની ફાઇલમાં ટાઈપ કરેલ બધું લખાણ એક સાથે સિલેક્ટ કરવા માટે શોર્ટકટ કી કંટ્રોલ એનો ઉપયોગ થાય છે ડોઝમાં બનાવેલી એટલે કે ડીઓએસ ડોઝ બનાવેલી ફાઇલમાં સુધારા વધારા કરવા માટે ક્યાં કમાન્ડનો ઉપયોગ થાય છે તો મિત્રો ડોસમાં બનાવેલી ફાઇલમાં સુધારા વધારા કરવા માટે ઇડિટ કમાન્ડનો ઉપયોગ થાય છે ડોઝમાં ડિલેટ કમાન્ડની જગ્યાએ બીજા કયા કમાન્ડનો ઉપયોગ થાય છે તો મિત્રો ડોઝમાં ડિલેટ કમાન્ડની જગ્યાએ બીજા અર્ઝ અર્ઝ કમાન્ડનો ઉપયોગ થાય છે માઉસ બટન કેટલી વાર ક્લિક કરવાથી આખો ફકરો સિલેક્ટ થઈ જાય છે તો મિત્રો માઉસ બટનને ત્રણ વાર ક્લિક કરવાથી આખો ફકરો સિલેક્ટ થઈ જાય છે એમએસ વર્ડમાં નવી ફાઇલ ખોલવા માટે કંઈ શોર્ટ કી છે એક કરતાં વધુ પેજ ધરાવતી વર્ડ ફાઇલમાં કોઈ ચોક્કસ પેજ ઉપર જવા માટે ગો ટુ કમાન્ડ કયા મેનુમાં જોવા મળે છે તો મિત્રો એક કરતાં વધુ પેજ ધરાવતી વર્ડ ફાઇલમાં કોઈ ચોક્કસ પેજ ઉપર જવા માટે ગો ટુ કમાન્ડ એ ઇડિટ મેનુમાં જોવા મળે છે એમએસ વર્ડના સ્ક્રીન પર દેખાતી ફાઇલ કેટલા ટકા સુધી ઝૂમ કરી શકાય છે તો મિત્રો એમએસ વર્ડમાં સ્ક્રીન પર દેખાતી ફાઇલને વધુમાં વધુ પાંચસો ટકા સુધી ઝૂમ કરી શકાય છે એટલે કે દસ ટકાથી પાંચસો ટકા સુધી ઝૂમ કરી શકાય છે એમએસ વર્ડમાં નવી ફાઇલ ખોલવા ખોલવામાં આવે ત્યારે તેનું ડિફોલ્ટ ફાઇલ નામ શું હોય છે તો મિત્રો એમએસ વર્ડમાં નવી ફાઇલ ખોલવામાં આવે ત્યારે તેનું ડિફોલ્ટ નામ એ ડોક્યુમેન્ટ હોય છે કયા કમાન્ડની મદદથી ડોક્યુમેન્ટમાં ચોક્કસ પેરાગ્રાફ શબ્દ અક્ષર પેજ તથા લાઇન વગેરેની સંખ્યા જાણી શકાય છે મિત્રો વર્ડ કાઉન્ટ વર્ડ કાઉન્ટ કમાડની મદદથી ડોક્યુમેન્ટમાં ચોક્કસ પેરાગ્રાફ શબ્દ અક્ષર પેજ તથા લાઇન વગેરેની સંખ્યા જાણી શકાય છે ઓટોટેક્સમાં કઈ શોર્ટકટ કી ઓટોટેક્સ માટે કઈ શોર્ટકટ કી છે તો મિત્રો ઓટોટેક્સ માટે અલ્ટર એફ થ્રી અલ્ટર પ્લસ એફ થ્રી એ શોર્ટકટ કી છે ચાલુ પેરેગ્રાફનો પ્રથમ અક્ષર ડ્રોપ ડ્રોપડ કેપિટલ આપવા માટે કયો કમાન્ડ વપરાય છે તો મિત્રો ચાલુ પેરેગ્રાફનો પ્રથમ અક્ષર ડ્રોપ્ડ કેપિટલ આપવા માટે ડ્રોપ કેપ કમાન્ડ વપરાય છે વર્ડમાં કેટલા અલાઇનમેન્ટ હોય છે તો મિત્રો વર્ડમાં ચાર અલાઇનમેન્ટ હોય છે બોર્ડર એન્ડ શેપિંગ ઓપ્શન કયા મેનુમાંથી ઉપયોગ કરી શકાય છે તો મિત્રો બોર્ડર એન્ડ શેપિંગ ઓપ્શન એ ફોર્મેટ મેનુમાંથી ઉપયોગ કરી શકાય છે તમારું માહિતી પત્ર પ્રિન્ટિંગ વખતે કેવું દેખાશે તે જોવા માટે ક્યાં કયો વિકલ્પ વપરાય છે તો મિત્રો તમારું માહિતી પત્ર કે પ્રિન્ટિંગ વખતે કેવું દેખાશે તે જોવા માટે પ્રિન્ટ વ્યૂ નામનો વિકલ્પ વપરાય છે એડ ટુઓમાં લખાણને એટ ટુઓમાં ફેરવવા માટે શું વપરાય છે તો મિત્રો સબ સબસ્ક્રિપ્ટનો ઉપયોગ થાય છે ફાઇલ એક્સટેન્શન હંમેશા કેટલા અક્ષરનું હોય છે તો મિત્રો ફાઇલનું એક્સટેન્શન હંમેશા એ ત્રણ અક્ષરનું હોય છે રુલર રૂલર બારની નીચે રહેલી વિન્ડોને શું કહેવાય છે તો મિત્રો રૂલર બારની નીચે રહેલી વિન્ડોને ડોક્યુમેન્ટ વિન્ડો કહેવાય છે ડબલ લાઇન સ્પેસિંગ આપવાની શોર્ટકટ કી કઈ છે તો મિત્રો ડબલ લાઇન સ્પેસિંગ આપવાની શોર્ટકટ કી એ કંટ્રોલ પ્લસ ટુ છે ફકરાના અંતથી ફકરાની શરૂઆત સુધી આપવા માટે કઈ શોર્ટકટ સુધી આવવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે મિત્રો ફકરાના અંતથી ફકરાની શરૂઆત સુધી આવવા માટે કંટ્રોલ પ્લસ અપ એરોનો ઉપયોગ થાય છે વર્ડમાં વર્ડમાં કી એફ ટ્વેન્ટી એફ ટ્વેલ્વનો ઉપયોગ શું છે તો મિત્રો વર્ડમાં કી એફ ટનો ઉપયોગ એ ફાઇલ સેવેજ કરવા માટે વપરાય છે મેક્સિમાઇઝ મિનિમાઇઝ અને રિસ્ટોર બટન ક્યા મેનુ ઓપ્શનમાં છે તો મિત્રો પ્રોગ્રામ મેનુ પ્રોગ્રામ મેનુ ઓપ્શનમાં છે શિફ્ટ પ્લસ એફ ટેન કીનો ઉપયોગ શું છે તો મિત્રો શિફ્ટ પ્લસ એફટેન કીનો ઉપયોગ એ એપ્લિકેશન મેનુ એક્ટિવ કરવા માટે વપરાય છે એમએસવર્ડમાં અલ્ટર કીનો ઉપયોગ શું છે તો મિત્રો એમએસ વર્ડમાં અલ્ટર કીનો ઉપયોગ એ એપ્લિકેશન મેનુ એક્ટિવ કરવા માટે વપરાય છે રિપ્લેસ ઓપ્શન કયા મેનુમાં આવેલું હોય છે તો મિત્રો રિપ્લેસ ઓપ્શન એ ઇડિટ મેનુમાં આવેલું હોય છે એ કરતાં વધારે ડોક્યુમેન્ટ ખુલ્લા હોય ત્યારે એક ડોક્યુમેન્ટ એક ડોક્યુમેન્ટમાંથી બીજા ડોક્યુમેન્ટમાં જવા કઈ કીનો ઉપયોગ થાય છે તો મિત્રો ઘણા બધા ડોક્યુમેન્ટ જ્યારે ખુલ્લા હોય ત્યારે એક ડોક્યુમેન્ટમાંથી બીજા ડોક્યુમેન્ટમાં જવા માટે કંટ્રોલ પ્લસ ટેબ કીનો ઉપયોગ થાય છે વર્ડમાં કોઈ પણ ફાઇલનું નામ વધુમાં વધુ કેટલા કેરેક્ટરમાં લખી શકાય છે તો મિત્રો વર્ડમાં કોઈ પણ ફાઇલનું નામ એ વધુમાં વધુ બસો ને પચાસ કેરેક્ટરમાં કેરેક્ટરમાં લખી શકાય છે અલ્ટર પ્લસ ઓ ક્યાં મેનુની શોર્ટકટ કી છે તો મિત્રો અલ્ટર પ્લસ ઓ એ ફોર્મેટ મેનુની શોર્ટકટ કી છે વર્ડમાં કયા અંગ્રેજી ફોન્ટ સૌથી વધુ વપરા વધુ વપરાય છે તો મિત્રો વર્ડમાં એ ટાઈમ્સ ન્યુરોમન ફોન્ટ એ સૌથી વધુ વપરાય છે એમએસ એક્સેલની એક માં કુલ કેટલા મેનુનો સમાવેશ થાય છે તો મિત્રો એમએસ એક્સેલની એક વર્કબુકમાં કુલ નવ મેનુનો સમાવેશ થાય છે એમએસ એક્સલમાં ફોર્મ્યુલા બાર કુલ કેટલા ભાગમાં હોય છે તો મિત્રો એમએસ એક્સલમાં ફોર્મ્યુલા બાર એ કુલ ત્રણ ભાગમાં હોય છે એમએસ એક્સલની એક સીટમાં કુલ કેટલા કોલમો હોય છે તો મિત્રો એમએસ એક્સલની એક સીટમાં કુલ બસો કોલમ છપ્પન કોલમો હોય છે જ્યારે એક સીટમાં

દસ ટકાથી પાંચસો ટકા સુધી ઝૂમ કરી શકાય છે એમએસ એક્સલમાં આપેલ ફોર્મ્યુલા મુજબ સેલમાં ટાર્ગેટ પ્રમાણની વેલ્યુ શોધવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે તો મિત્રો ગોલ સ્ટીકનો ઉપયોગ થાય છે એમએસ એક્સેલમાં અંતિમ કોલમમાં જવા માટેની શોર્ટકટ કી ગઈ છે તો મિત્રો અંતિમ કોલમમાં જવા માટેની શોર્ટકટ કી એ કંટ્રોલ પ્લસ ડાઉન એરો કી છે એમએસ એક્સેલમાં કરસર ક્યાં છે તે જોવા ક્યાં બહારની જરૂર પડે છે તો મિત્રો ફોર્મ્યુલા બહારની જરૂર પડે છે એમએસ એક્સેલમાં આપોઆપ નંબર આવી જાય તે માટે કયા ઓપ્શનનો ઉપયોગ કરવો પડે છે મિત્રો એમએસ એક્સેલમાં આપોઆપ નંબર આવી જાય તે માટે ઓટોફિલ ઓપ્શનનો ઉપયોગ કરવો પડે છે એક્સેલમાં સૌથી છેલ્લા સેલનું એડ્રેસ શું હોય છે તો મિત્રો એક્સેલમાં સૌથી છેલ્લા સેલનું એડ્રેસ આઈવી પાસઠ હજાર પાંચસોને છત્રીસ હોય છે એક્સેલમાં ગ્રાફ કેટલા પ્રકારના દોરી શકાય છે તો મિત્રો એક્સેલમાં ચૌદ પ્રકારના ગ્રાફ દોરી શકાય છે એક્સેલમાં ગ્રાફ દોરવા માટેનું ટૂલ કયા ટૂલબારમાં આવેલું હોય છે તો મિત્રો એક્સેલમાં ગ્રાફ દોરવા માટેનું ટૂલ એ સ્ટાન્ડર્ડ ટૂલબારમાં આવેલું હોય છે એક્સેલમાં સૂત્રની શરૂઆત સાનાથી થાય છે તો મિત્રો એક્સેલમાં સૂત્રની શરૂઆત ઇક્વલ ટુથી શરૂ થાય છે એટલે કે બરાબરની નિશાનીથી શરૂ થાય છે એક્સેલમાં આલેખની સુવિધા કયા ટૂલબારમાં હોય છે તો મિત્રો એક્સેલમાં આલેખની સુવિધા એ સ્ટાન્ડર્ડ ટૂલ સ્ટાન્ડર્ડ ટૂલબારમાં હોય છે એક્સેલમાં ગોલ સીખ ઓપ્શન કયા મેનુમાં હોય છે તો મિત્રો ગોલ સીક ઓપ્શન એ ગોલ સીખ ઓપ્શન એ ટૂલ્સ મેનુમાં હોય છે એક્સેલમાં બે કોલમ વચ્ચેનું અંતર કેટલું હોય છે તો મિત્રો એક્સેલમાં બે કોલમ વચ્ચેનું અંતર એ એ આઠ પોઈન્ટ તેતાળીસ હોય છે જ્યારે એક્સરમાં બે રોચનું અંતર એ બાર પોઈન્ટ પિસ્તાળીસ હોય છે મિત્રો આપને અમારો કમ્પ્યુટર વિશેનો મહત્વપૂર્ણ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો શેર કરશો અને અમારી જ્ઞાન હબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો